નડિયાદના સંતરામ મંદિર ખાતે ગીતા જ્ઞાન સત્ર આયોજિત કરવામાં આવ્યું હતું. નાના બાળકોમાં તેમજ સ્ત્રી પુરુષોને ગીતાનું જ્ઞાન મળે તેમજ સંસ્કૃત ભાષા દ્રઢ થાય તે માટે જાનકીદાસજી મહારાજે ગીતા જ્ઞાન પ્રચારની 80 વર્ષ પહેલાં શરૂઆત કરી હતી, જેમાં કંઠસ્થ કરીને શ્લોક બોલનારને 2 પૈસા મળતા હતા અને હવે શ્લોક દીઠ 3 રૂપિયા આપવામાં આવે છે. તેમજ સંપૂર્ણ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર કંઠસ્થ કરનારને પુરસ્કાર રૂપે 3000 રૂપિયા જેટલી રકમની શૈક્ષણિક વસ્તુઓ આપવામાં આવે છે. આ વખતે વેકેશનમાં કુલ 35 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ માં ભાગ લીધો હતો. કે વિદ્યાર્થીઓ ઉનાળાની સખત ગરમીમાં બહાર રખડે અને મોડા પડે એના બદલે આ ગીતા જ્ઞાન પ્રચાર સત્ર ચાલુ કરે અને વિદ્યાર્થીઓને ધાર્મિક સંસ્કાર મળે, તેમને આર્થિક મદદ થાય એ હેતુથી ગીતાના શ્લોકો ચાલુ કરવામાં આવ્યા હતા. દર વખતે ઉનાળાના મે મહિનામાં ગીતા જ્ઞાન પ્રચાર સત્રમાં ગીતાના શ્લોક કંઠસ્થ કરવા આવું છું. હું છેલ્લા 6 વર્ષથી ગીતા પૂર્તિ કરું છું અને તેનાથી મને અભ્યાસમાં ઘણો લાભ મળે છે. હું કોલેજમાં ભણું છું, તેનાથી મને એકાગ્રતા કરવામાં, કોન્સન્ટ્રેશનમાં અને યાદ શક્તિ પણ સારી રહે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન